કર્ફ્યુના હુકમનું પાલન ન કરવામાં આવે તો શું શિક્ષા થઈ શકે? અમદાવાદના શહેર તેમજ બીજા ગામોમાં કર્ફ્યુ દાખલ કરવામાં આવે તેવું છાપામાં તેમજ રેડિયો દ્વારા માહિતી આપવામાં આવે છે, પણ કર્ફ્યુ એટલે શું તેની ઘણાને ખબર જ હોતી નથી. ખુદ પોલીસને પણ આ કાયદો શું છે અને તેમાં શું શિક્ષા થઈ શકે તેની માહિતી પોલીસ, SRP કે મિલિટરીને પણ નથી. અને આ લોકો કર્ફ્યુ હુકમનો ભંગ કરનારને લાઠીઓ મારવી, ઉઠબેસ કરાવવી, સાયકલ ખભે મુકાવી ચલાવવી વગેરે પ્રકારની શિક્ષા કરે છે. આ શિક્ષા બિલકુલ ગેરકાયદેસર, અન્યાયી, અમાનુષી અને જુલમી છે, અને આવી શિક્ષા કરવાનો તેમનો કોઈ હક કે અધિકાર નથી. કર્ફ્યુનો હુકમ કયા સંજોગોમાં કરવામાં આવે છે? જ્યારે આંદોલન થાય, તોફાનો થાય, હિંસક બનાવો બને, લોકોની સુલેહ શાંતિ જોખમાય, સરકારી મિલકતો બાળવામાં કે લૂંટવામાં આવે અને જાહેર જીવન જોખમાય, ત્યારે કર્ફ્યુનો હુકમ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 મુજબ કરવામાં આવ્યો છે. તેનો એક નમૂનો અહીં બતાવ્યો છે. પેરા: અમદાવાદ શહેરના અમુક વિસ્તારમાં હિંસક બનાવના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં લોકોના જાનમાલ જોખમમાં હોય, સુલેહ શાંતિનો ભય હોય અને આવી રીતે ભંગ થતો અટકાવવાનું જરૂરી છે, અને તેમ થવું તાત્કાલિક અટકાવવું તથા ઝડપી ઉપાય યોજવાનું ઇચ્છનીય છે. અને મને ખાતરી થઈ ગઈ છે કે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને 1973ની કલમ 144 અન્વયે પગલાં લેવા પૂરતા કારણો છે, અને પ્રવર્તમાન પરિસ્થિતિ લક્ષમાં લઈ જાહેર જનતાના હિતમાં એકતરફી હુકમ કરવા માટે પૂરતા કારણો છે, જેથી હું પોલીસ કમિશનર અમદાવાદ શહેર આથી ફરમાવું છું કે નીચે જણાવેલા અનુસૂચિમાં દર્શાવેલ વિસ્તારોમાં રહેવાસીઓ તથા તેમાં અવર જવર કરનારાઓએ અને પ્રસંગોપાત આવનારાઓએ તે સૂચિમાં નિર્દેશ કરેલા વિસ્તાર પૂરતો તે અનુસૂચિમાં દર્શાવેલ સમય દરમિયાન નીચે જણાવેલ વિસ્તારોની અંદર કોઈ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ તેમજ પેટા ગલીઓમાં સવારી કરવી નહીં, ઊભા રહેવું નહીં, રખડવું નહીં અથવા હરવું ફરવું નહીં, તેમજ તેનો બીજી રીતે કોઈ રીતે ઉપયોગ કરવો નહીં. અનુસૂચિ વિસ્તાર, નારણપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર વગેરે. આ હુકમનો ભંગ કરનાર, અગર ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ ગુનો કોગ્નિઝેબલ, બિનજામીન લાયક ગુનો છે. આ કામ પર ફરજ પરના પોલીસ દળ, ફાયર બ્રિગેડ, SRP, મિલ તથા ફેક્ટરીના કામદારો, ડોક્ટરો, પ્રેસ રિપોર્ટ